કડુદરા જીન કંપાઉન્ડ ખાતે ખેડૂત સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની 65મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। કડુદરા જીનિંગ કંપાઉન્ડ ખાતે અરવિંદભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ખેડૂત સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીની મળેલી વાર્ષિક સાધારણ સભામાં 4 લાભાર્થીઓના પરિવારોને મરણોત્તર સહાય આપવામાં આવી હતી। આ સભામાં મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। આ કડોદરા જીનિંગ એન્ડ પેચિંગ સોસાયટીની 65મી સાધારણ સભા સભાસદોની વિશાળ સંખ્યાની વચ્ચે પૂરી થઈ। સભાસદો તરફથી ખૂબ જ યોગ્ય ચર્ચા વિચારણા થઈ અને યોગ્ય સૂચનો પણ મળ્યા। એના ઉપર આવનાર દિવસોમાં વ્યવસ્થાપક કમિટી વિચાર કરશે અને સંસ્થા સભાસદોને સામાજિક ઉત્તરદાયિત્વ માટે પણ વ્યવસ્થાપક કમિટીએ વિચાર કરેલી યોજના મુજબ જે સભાસદો 1/1/2022 પછી મરણ પામ્યા છે એમને મૃત્યુની સહાય પણ પૂરી કરવા માટેની યોજનાનો આજથી શુભારંભ કરેલો છે। એ મુજબ મરણ પામેલા 4 સભાસદોના વારસદારોને ચેક પણ પ્રમુખશ્રીના હસ્તક અર્પણ કરવામાં આવ્યા છે અને આ સભા આ જે એક સામાજિક યોજના છે એને વધારે વિશાળ પ્રસિદ્ધિ મળે અને મનના સભાસદો અને હાલના સંસ્થાના સભાસદો જાગૃતિ કેળવી પોતાની વારસાઈ કરાવી લે અને મનના સભાસદો અંગે સંસ્થાનો સંપર્ક કરી એની જાણકારી કરી એની પ્રોસિજર અને મરના મરનાની સહાય માટે કરેલા ફોર્મને ભરીને સંસ્થાને માં રજૂ કરવામાં આવશે તો વ્યવસ્થાપક કમિટી હવે પછી તાત્કાલિક એનો નિકાલ કરશે અને મરેલા સભાસદોને એ કરવામાં આવશે। સંસ્થા મુખ્યત્વે સભાસદોના વિકાસ માટે સભાસદોના ફાયદા માટે અને સંસ્થાના વિકાસ માટે સતત ચિંતનશીલ છે અને વ્યવસ્થાપક કમિટીના અમારા સભ્યો પણ આ અંગે ખૂબ જ વિચારણા અને સક્રિયપણે ભાગ લે છે। એ જ આ સભા આજની સારી રીતે શરૂ થઈ અને તમામ સભાસદોનો અમે આભાર માનીએ છીએ।